ऑनलाइन क्लासेस मां गट्टू अने चिंकी नी शैतानी। कोरोना वायरस ने कारणे बधी ज स्कूल अने कॉलेज बंद थई चुकी हती। स्कूल बंद थवाने कारणे गट्टू अने चिंकी ना ऑनलाइन क्लास शुरू थई गया हता। गुड मॉर्निंग बाळको, 2 મહિના પછી તમને બધાને જોઈને ખૂબ જ આનંદ થયો। સ્કૂલ શરૂ થાય ત્યાં સુધી આપણે આમ જ ઓનલાઈન ભણીશું। તમે લોકો પોતપોતાના માઈક મ્યુટ રાખજો, કેમેરા ઓન રાખજો અને ધ્યાન લગાવીને ભણજો, કારણ કે કોઈ સૂઈ ગયું તો હું અહીંથી ચોક ફેંકીને જગાવી નહીં શકું। એમ કહીને મિશ્રા સર હસવા લાગે છે અને ભણાવવાનું શરૂ કરે છે। ગટ્ટુ અને ચિંકી ઓનલાઈન ક્લાસમાં મન લગાવીને ભણે છે। આ રીતે 2-3 દિવસ ગટ્ટુ અને ચિંકીનો ઇન્ટરેસ્ટ બન્યો રહ્યો, પણ બંને ધીમે ધીમે ઓનલાઈન ક્લાસમાં બોર થવા લાગ્યા અને ઓનલાઈન ક્લાસમાં શેતાની કરવા લાગ્યા। ચિંકી, હું બોર થઈ ગયો છું। હું પણ, ચાલ થોડી મસ્તી કરીએ। ગટ્ટુ, ચિંકી, શું વાત કરી રહ્યા છો તમે બંને? સર, અમને તમારો અવાજ નથી આવી રહ્યો, તમે શું કહી રહ્યા છો? શું વાત કરી રહ્યા છો? બાકી બાળકો સુધી તો અવાજ પહોંચી રહ્યો છે, કેમ બાળકો? હા સર, અમને તમારો અવાજ આવી રહ્યો છે। ગટ્ટુ, ચિંકી, તમારા નેટવર્કમાં કોઈ ખરાબી છે કદાચ, ચેક કરો। તમે શું કહી રહ્યા છો સર? અમને કંઈ સંભળાઈ નથી રહ્યું। એવું કહીને ગટ્ટુ ચિંકી એકબીજાની તરફ જોઈને હસવા લાગે છે। પાછળ મમ્મી ઊભી હતી અને એ બંનેની પ્રવૃત્તિ જોઈ રહી હતી। બીજા દિવસે જ્યારે ઓનલાઈન ક્લાસ શરૂ થયા તો પાછા ગટ્ટુ અને ચિંકીની મસ્તી શરૂ થઈ ગઈ। આજે પણ મિશ્રા સરને હેરાન કરીએ? હા હા, કેમ નહીં। ગટ્ટુ, ચિંકી, ધ્યાન ક્યાં છે તમારું? ચાલો મારા સવાલનો જવાબ આપો, તાજમહેલ કયા શહેરમાં છે? સર, અમને નથી ખબર। હમણાં તો મેં કહ્યું હતું, તમારું ધ્યાન જ ન હતું। ચિંકી, તું કહે ક્યાં છે તાજમહેલ? મિશ્રા સરનો અવાજ સાંભળીને ચિંકી ડરી જાય છે અને પોતાનો માઈક મ્યુટ કરી દે છે। સર તો ગુસ્સે થઈ ગયા, હવે શું કરીશું? હવે એક કામ કરીએ, સરને કહીએ કે તમારો અવાજ નથી સંભળાતો અને તમે દેખાઈ પણ નથી રહ્યા, નેટવર્ક ઇશ્યુ કહીને ક્લાસ જ બંધ કરી દઈએ। આ સરસ આઈડિયા છે। ચિંકી માઈક ઓન કરે છે અને કહે છે, સર અમને ના તો તમારો અવાજ સંભળાય છે, ના તો તમે દેખાઈ રહ્યા છો, લાગે છે અમારા નેટવર્કનો પ્રોબ્લેમ છે, અમે બીજી વાર કનેક્ટ કરી જોઈએ। આવું કહીને ચિંકી ઓનલાઈન ક્લાસ ડિસ્કનેક્ટ કરે છે। ક્લાસ ડિસ્કનેક્ટ કરતા જ ગટ્ટુ અને ચિંકી હસવા લાગે છે। યે, ઉલ્લુ બનાયા, બડા મસા આયા, આપણું નેટવર્ક તો સૌથી સ્ટ્રોંગ છે। હા, પણ ના તો આ વાત મિશ્રા સર સમજી શકશે અને ના તો આપણને પનિશમેન્ટ આપી શકશે। એવું કહીને ગટ્ટુ અને ચિંકી પાછા ઉછળવા લાગે છે। ત્યાં જ અચાનક પાછળથી મમ્મી અને પપ્પા બંને આવે છે। તમારા બંનેની મસ્તી પૂરી થઈ ગઈ હોય તો અમે આ કમ્પ્યુટર ઉપાડીને લઈ જઈએ। મમ્મીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ચોંકી જાય છે। મમ્મી, પપ્પા, તમે આ કમ્પ્યુટર ક્યાં લઈને જઈ રહ્યા છો? આ તો બરાબર છે, આમાં તો કઈ બગાડ જ નથી। બગાડ કમ્પ્યુટરમાં નથી, તમારા બંનેના મગજમાં છે, એટલા માટે જ ભણવાનું મૂકીને શેતાની કરવા લાગ્યા છો। અને એટલા જ માટે અમે આ કમ્પ્યુટર કોઈ ગરીબ બાળકને દેવા જઈ રહ્યા છીએ, જે કમ્પ્યુટર ના હોવાના કારણે ઓનલાઈન ક્લાસ અટેન્ડ નથી કરી શકતા। અને બીજી એક વાત, તમારા બંનેની બધી જ શેતાની અમે મિશ્રા સરને ફોન કરીને કહી દેવાના છીએ। તમે ઊભા શું છો? ઉપાડો કમ્પ્યુટર। પપ્પા મમ્મીનું વલણ જોઈને ગટ્ટુ ચિંકીને તેમની ભૂલનો અહેસાસ થઈ જાય છે અને એ લોકો માફી માંગવા લાગે છે। સોરી મમ્મી પપ્પા, અમે હવેથી એવું નહીં કરીએ, ધ્યાન લગાવીને ક્લાસ અટેન્ડ કરીશું। કોઈ શેતાની નહીં કરીએ, પણ પ્લીઝ તમે કમ્પ્યુટર ના લઈ જાઓ અને ના તો મિશ્રા સરને અમારી કમ્પ્લેન કરો। એવું કહીને બંને રડવા લાગે છે તો પપ્પા કહે છે, બાળકો, પહેલા જ કોરોનાથી આખો દેશ હેરાન છે, સ્કૂલ બંધ હોવાને કારણે તમારું જ નુકસાન થઈ રહ્યું છે અને એવામાં તમારા ટીચર તમને ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તમારે તેમનો સાથ દેવો જોઈએ કે એમની મુશ્કેલી વધારવી જોઈએ? તમારી પાસે બધી જ સુવિધા છે તો પણ તમારું આવું વર્તન છે, અને અહીં બિચારા ગરીબ બાળકો ભણવા માંગે છે તો ના તો એમને કોઈ ભણાવી રહ્યા છે
અને ના તો ઓનલાઈન ભણવાની કોઈ સુવિધા એમની પાસે છે। એટલા જ માટે તમારી પાસે જે છે એની કિંમત કરો અને ધ્યાનથી ભણો। અમે તમારા બંનેની વાત સમજી ગયા છીએ, હવે અમે મસ્તી નહીં કરીએ। પછી શું હતું? ચિંકી ફરીથી કમ્પ્યુટરમાં ઓનલાઈન ક્લાસ કનેક્ટ કરે છે અને બંને મન લગાવીને ભણવા લાગે છે। સ્કૂલનું હોમવર્ક। ઘણા સમય પહેલા એક શહેરમાં 8 વર્ષનો શિવમ એના મમ્મી પપ્પા સાથે રહેતો હતો। શિવમને રમવું અને ફરવું ખૂબ જ ગમતું હતું। આ બધામાં એ સ્કૂલના હોમવર્કને હંમેશા ટાળી દેતો હતો। મમ્મી, સ્કૂલનું હોમવર્ક હું આવતીકાલે કરીશ। અને જે દિવસે સ્કૂલમાં ટીચર હોમવર્ક ચેક કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાને એ સ્કૂલમાં રજા પાડતો હતો। મમ્મી, મારું પેટ બહુ દુખે છે, હું આજે સ્કૂલ નહીં જઈ શકું। ઠીક છે શિવમ, આજે તું ઘરે જ આરામ કરજે। આવું જ ઘણા દિવસ સુધી ચાલ્યા કર્યું। પછી એક દિવસ અચાનક જ ટીચરે ક્લાસમાં બધા બાળકોને કહ્યું, બાળકો, કાલે હું તમારા બધાની ત્રણેય સબ્જેક્ટ ઇંગ્લિશ, હિન્દી અને મેથ્સની નોટબુક ચેક કરીશ। એટલે કાલે બધા બાળકો પોતપોતાની નોટબુક્સ લઈને આવશે। ઓકે ટીચર। શિવમનો મિત્ર અંકિત જાણતો હતો કે શિવમની એક પણ નોટબુક કમ્પ્લીટ નથી। એણે શિવમને કહ્યું, શિવમ, હવે તું શું કરીશ? તારા તો કોઈ પણ સબ્જેક્ટની નોટબુક પૂરી જ નથી। મને ખબર છે, એટલે જ હું કાલે સ્કૂલે નહીં આવું। હા હા। અને પછી હંમેશની જેમ શિવમ બીજે દિવસે પેટ દર્દનું નાટક કરવા માંડ્યો। મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે। આજે ફરીથી? ચલો ઠીક છે, તું આજ પણ ઘરે જ આરામ કરી લે। આ રીતે શિવમને સ્કૂલથી છુટ્ટી થઈ ગઈ। સ્કૂલમાં ટીચર એક એક કરીને બધા બાળકોની નોટબુક્સ ચેક કરી રહ્યા હતા। ત્યારે જ ટીચરે પોતાની ઘડિયાળમાં જોયું કે સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો છે। આ જોઈને એમણે બધા બાળકોને કહ્યું, બાળકો, હવે સ્કૂલનો પૂરો થવાનો સમય આવી ગયો છે, એટલે જેની બુક બાકી રહી ગઈ છે એ હું કાલે ચેક કરીશ। એ જ સાંજે જ્યારે પાર્કમાં રમતી વખતે શિવમ અંકિતને મળ્યો ત્યારે અંકિતે એને બધી વાત કરી। ટીચરે કહ્યું છે કે જે બાળકોની બુક રહી ગઈ છે એની નોટબુક કાલે ચેક કરશે। અચ્છા, તો પછી હું કાલે પણ નહીં આવું। બીજા દિવસે પણ બાળકોની નોટબુક્સ ચેક કરતા કરતા સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો અને ફરી એકવાર ટીચરે બાળકોને કહ્યું, જે બાળકોની આજે પણ રહી ગઈ છે એમની નોટ્સ કાલે ચેક કરી લઈશ। આ વખતે અંકિતે શિવમને એમ કહ્યું, આજે પણ સ્કૂલનો સમય પૂરો થઈ ગયો હતો, એટલે ટીચરે કહ્યું છે કે જેની બુક બાકી રહી ગઈ છે એમની બુક કાલે ચેક કરશે। અચ્છા, તો પછી મારે કાલે પણ રજા પાડવી પડશે। આમ જ 3 દિવસ વધુ વીતી ગયા। ટીચર 3 દિવસ સુધી નોટબુક ચેક કરતા રહ્યા અને શિવમ કોઈને કોઈ બહાને સ્કૂલમાં રજા પાડવા માંડ્યો। 6 દિવસે જ્યારે શિવમે બહાનું બનાવવાની કોશિશ કરી ત્યારે મમ્મીએ એની વાત ન માની અને ગુસ્સાથી કહ્યું, હું તને 6 દિવસથી જોઈ રહી છું, તું તબિયતનું બહાનું કાઢીને ઘરે રહે છે અને આખો દિવસ પછી મિત્રો સાથે રમે છે, એટલે આજે તો તારે સ્કૂલ જવું જ પડશે। પણ મમ્મી, મારું પેટ બહુ જ દુખે છે। તું ચૂપચાપ સ્કૂલે જાય છે કે તારા પપ્પાને બોલાવું? શિવમને એના પપ્પાથી ખૂબ ડર લાગતો હતો, એટલા માટે એ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો। ઠીક છે મમ્મી, હું સ્કૂલે જાઉં છું। શિવમ તૈયાર થઈને સ્કૂલ પહોંચી ગયો। ક્લાસમાં જેવી ટીચરની નજર એના પર પડી ટીચરે એને કહ્યું, શિવમ, તો તું આજે સ્કૂલમાં આવી જ ગયો, હું ઘણા દિવસોથી તારી સ્કૂલમાં રાહ જોઈ રહી હતી, હવે જલ્દીથી પોતાની બધી જ નોટબુક લઈને મારી પાસે આવ, આજે હું તારી નોટબુક્સ ચેક કરીશ। આ સાંભળીને શિવમ ખૂબ જ ડરી ગયો। એ ડરતા ડરતા ઊભો થઈ ગયો અને બોલ્યો, ટીચર, આજે હું નોટબુક્સ લાવતા ભૂલી ગયો। કેમ, તને ખબર હતી ને કે હું બધાની નોટબુક્સ ચેક કરવાની છું, પછી તું નોટબુક્સ લાવવાનું કેવી રીતે ભૂલી ગયો? સોરી ટીચર। તું કાલે નોટબુક્સ લઈને જરૂર આવજે અને ભૂલથી પણ કાલે ખાડો નહીં કરતો। ઓકે ટીચર। ટીચરની વડ સાંભળીને શિવમ સમજી ગયો હતો કે હવે એણે કંઈ પણ કરીને નોટબુક્સ કમ્પ્લીટ કરવી પડશે।
એણે એના મિત્ર અંકિતને કહ્યું, અંકિત, શું તું તારી ત્રણેય સબ્જેક્ટ્સની નોટબુક્સ મને આપી શકીશ? કેમ, તો મારી નોટબુક્સનું શું કરીશ? ટીચરે તો તને તારી નોટબુક્સ લાવવાનું કહ્યું છે. હું જાણું છું, પણ મારી નોટબુક્સ કમ્પ્લીટ નથી, એટલે હું તારી નોટબુક્સ જોઈ જોઈને મારી નોટબુક્સ કમ્પ્લીટ કરી લઈશ. તને આ બધું કરવાની શી જરૂર છે? તો દર વખતની જેમ કાલે ખાડો પાડી દેજે. નહીં, મને લાગે છે કે હવે હું આ કામને વધારે નહીં ટાળી શકું, એટલે હવે મારે આ કામ કરવું જ પડશે. પણ તું કાલ સવાર સુધીમાં ત્રણેય નોટબુક્સ કેવી રીતે કમ્પ્લીટ કરીશ? ખબર નહીં, પણ હવે મારે હોમવર્ક કરવું જ પડશે. અંકિતે શિવમને એની નોટબુક્સ આપી દીધી. શિવમ એના ઘરે પહોંચ્યો. એ સીધો એના રૂમમાં ગયો અને કામ કરવા ચાલુ કરી દીધું. એ આખો દિવસ આખી રાત લગાતાર કામ કરવા લાગ્યો અને સવાર થતા થતા એણે ત્રણેય નોટબુક્સ કમ્પ્લીટ કરી નાખી. કામ પૂરું થતા જ એણે રાહતનો શ્વાસ લીધો. આખરે ત્રણેય બુક્સનું કામ કમ્પ્લીટ થઈ જ ગયું. હવે હું ડર્યા વગર સ્કૂલે જઈ શકું છું. બીજા દિવસે એ ત્રણેય નોટબુક્સ લઈને સ્કૂલે પહોંચ્યો. ક્લાસ શરૂ થતા જ સૌથી પહેલા ટીચરે શિવમને કહ્યું, શિવમ, તારી નોટબુક્સ લઈને મારી પાસે આવતો. શિવમ ત્રણેય નોટબુક્સ લઈને ટીચરની પાસે ગયો. આખી રાત ના સુવાને લીધે એ ખૂબ જ થાકેલો લાગતો હતો. એની આંખો ખૂબ જ લાલ થઈ ગઈ હતી. લો ટીચર, મારી નોટબુક્સ. ટીચરે એનો થાકેલો ચહેરો જોયો તો એ સમજી ગયા કે એણે આ બધી નોટબુક્સ રાત્રે જાગીને કમ્પ્લીટ કરી છે. એમણે શિવમને સમજાવતા કહ્યું, મને ખબર હતી કે તારી નોટબુક્સ કમ્પ્લીટ નથી. આ નોટબુક્સને તે આખી રાત જાગીને કમ્પ્લીટ કરી છે, એટલે આખી રાત જાગીને તારી આંખો લાલ થઈ ગઈ છે. શિવમ, એટલે જ કહેવાય છે કે આપણે આપણું કામ સમયસર કરવું જોઈએ, જેથી છેલ્લે આપણે બધું જ કામ એક સાથે કરવાની મુસીબતથી બચી શકીએ. આ વાત તું હંમેશા યાદ રાખજે કે ટાળવાથી કોઈ કામ ક્યારેય પૂરું નથી થતું, પરંતુ બહુ વધી જાય છે. શિવમ ટીચરની વાત સમજી ગયો. એણે કહ્યું, સોરી ટીચર, હવેથી હું બધું કામ તરત જ કરી લઈશ અને કોઈ કામને આવતીકાલ માટે નહીં ટાળું. આ રીતે શિવમની દરેક કામને ટાળવાની આદત છૂટી ગઈ અને એ દરેક કામ સમય પર કરવા લાગ્યો.